હેલો મિત્રો જ્ઞાન ક્ષેત્ર લઈને આવ્યું છે તમારા માટે સામાન્ય જ્ઞાન જે લોકો સરકારી નોકરીની તૈયારી કરે છે અથવા કોઈ પણ પ્રતિયોગી પરીક્ષાની તૈયારી કરે છે એના માટે જ્ઞાન ક્ષેત્ર લાવ્યું છે પંદર જનરલ નોલેજના સવાલ તો મિત્રો આ વિડિયોને અંત સુધી જોવાનું બોલતા નહીં ભારતના રાષ્ટ્રીય પશુનું નામ શું છે ઓપ્શન છે બંગાળ ટાઈગર સફેદ સિંહ ગાય હાથી જવાબ આવશે બંગાળ ટાઈગર બંગાળ ટાઈગર એ પેન્થ્રા ટાઈગ્રીસ પેટા જાતિની વસ્તી અને વાઘની પેટા જાતિ છે તે આજે જીવંત સૌથી મોટી જંગલી બિલાડીઓમાં સ્થાન ધરાવે છે બંગાળ ટાઈગરની ઐતિહાસિક શ્રેણી ઓગણીસમી સદીની શરૂઆતમાં સિંધુ નદીની ખીણથી લઈને સમગ્ર ભારતને આવરી લે છે તેમ છતાં પાકિસ્તાન દક્ષિણ નેપાળ બાંગ્લાદેશ ભૂતાન અને દક્ષિણ પશ્ચિમ ચીનમાં પણ જોવા મળે છે આજે તે ભારત બાંગ્લાદેશ નેપાળ ભૂતાન અને દક્ષિણ પશ્ચિમ ચીનમાં વસે છે ભારતમાં વાઘની વસ્તીની બે હજાર અઢારની ગણતરીમાં લગભગ છવ્વીસો ત્રણથી તેત્રીસો છેતાલીસ હોવાનો અંદાજ છે આપણા સૌર મંડળમાં સૌથી નાનો ગ્રહ કયો છે ઓપ્શન છે પૃથ્વી બૃહસ્પતિ બુધ મંગળ જવાબ આવશે બુધ બુધ એ સૌર મંડળનો સૌથી નાનો અને સૌર્યથી સૌથી નજીકનો ગ્રહ છે સૂર્યની આસપાસ તેની ભ્રમણકક્ષા સત્યાવીસ પોઈન્ટ સત્તાણું પૃથ્વીના દિવસ છે તેનું નામ રોમન દેવ મર્ક્યુરિયસ વાણિજ્યના દેવ તરીકે ઓળખવામાં આવે છે દેવતાઓના સંદેશાવાહક અને દેવતાઓ અને મનુષ્યો વચ્ચે મધ્યસ્થી તરીકે રાખવામાં આવ્યું છે સૌરમંડળમાં કુલ કેટલા ગ્રહો છે ઓપ્શન છે નવ આઠ સાત દસ જવાબ આવશે આઠ આપણા સૌરમંડળમાં આઠ ગ્રહો છે સૂર્યથી ક્રમમાં ચાર પાર્થિવ ગ્રહો બુધ શુક્ર પૃથ્વી અને મંગલ છે ત્યારબાદ બે ગેસના ગ્રહો ગુરુ અને શનિ છે અને બરફના યુરેનસ અને નેપ્ચ્યુન છે આપણા સૌરમંડળમાં આઠ ગ્રહો છે જોકે નવમો ગ્રહ એટલે કે પ્લૂટો બે હજાર છ સુધી પ્લૂટોને આપણા સૌરમંડળનો નવમો ગ્રહ માનવામાં આવતો હતો નીચેનામાંથી કયા પક્ષીનું ઈંડું સૌથી મોટું હોય છે ઓપ્શન છે સુતુરમુર્ગ મોર કીવી મરઘી જવાબ આવશે સુતુરમુર્ગ સુતુરમુર્ગ એટલે શામમૃગ આ પક્ષી ઉડી ન શકનારી પ્રજાતિ છે જે આફ્રિકાના અમુક મોટા વિસ્તારોમાં રહે છે અને સૌથી મોટું જીવંત પક્ષીની પ્રજાતિ છે શામૃગની હાલમાં બે પ્રજાતિઓ છે એક સ્ટુથિયોજીનસ અને બીજું સોમાલી શામરૂપ શામરૂપને બે હજાર ચૌદમાં બર્ડ લાઈફ ઇન્ટરનેશનલ દ્વારા એક અલગ પ્રજાતિ તરીકે માન્યતા આપવામાં આવી હતી ભારતનું હૃદય પ્રદેશ કયા રાજ્યોને કહેવાય છે ઓપ્શન છે ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ હિમાચલ પ્રદેશ રાજસ્થાન જવાબ આવશે મધ્યપ્રદેશ મધ્યપ્રદેશ એ ભારતમાં મધ્યમાં આવેલું રાજ્ય છે તેની રાજધાની ભોપાલ છે અને સૌથી મોટું શહેર ઇન્દોર છે મધ્યપ્રદેશમાં જબલપુર ઉજ્જૈન ગ્વાલિયર સાગર અને સતના મુખ્ય શહેરો છે મધ્યપ્રદેશ વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં બીજું સૌથી મોટું રાજ્ય છે અને બોતેર મિલિયનથી વધુ રહેવાસીઓ સાથે વસ્તીની દ્રષ્ટિએ પાંચમું સૌથી મોટું રાજ્ય છે ભારતની પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા ઓપ્શન છે ગુંજન સક્સેના ઉમા ભારતી સરોજિની નાયડુ કલ્પના ચાવલા જવાબ આવશે સરોજિની નાયડુ સરોજિની નાયડુ એ ભારતીય રાજકીય કાર્યકર અને કવિ હતા નાગરિક અધિકારો મહિલા મુક્તિ અને સામ્રાજ્યવાદ વિરોધી તેઓએ બ્રિટિશ રાજ સામે ભારતીય સ્વતંત્રતા ચળવળમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ અને રાજ્યના રાજ્યપાલ તરીકે નિયુક્ત થનારા પ્રથમ મહિલા હતા ભારતનું રાષ્ટ્રગાન કયું છે ઓપ્શન છે વંદે માતરમ જણગણ મન મેરા ભારત મહાન મેરે દેશ કી ધરતી જવાબ આવશે જણગણ મન મન એ એક સંસ્કૃત શબ્દ છે તે ભારતના પ્રજાસત્તાકનું રાષ્ટ્રગાન છે અગિયાર ડિસેમ્બર ઓગણીસો અગિયારના રોજ રવિન્દ્રનાથ ટાગોર દ્વારા બંગાળીમાં તે મૂળ રૂપે ભારતો ભાગ્યો વિધાતા તરીકે રચવામાં આવ્યું હતું ભારતો ભાગ્યો વિધાતા ગીતનો પ્રથમ શ્લોક ચોવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ ભારતની બંધારણ સભા દ્વારા રાષ્ટ્રગીત તરીકે અપનાવવામાં આવ્યું હતું રાષ્ટ્રગીતની રજૂઆતમાં લગભગ બાવન સેકન્ડનો સમય લાગે છે ભારતનું રાષ્ટ્રગીત કયું છે ઓપ્શન છે વંદે માતરમ જણગણ મન મેરા ભારત મહાન મેરે દેશ કી ધરતી જવાબ આવશે વંદે માતરમ વંદે માતરમ એ અઢારસો સિત્તેરના દાયકામાં બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા સંસ્કૃત બંગાળીમાં લખાયેલી કવિતા છે કોંગ્રેસ દ્વારા ઓક્ટોબર ઓગણીસો સાડત્રીસમાં કવિતાની પ્રથમ બે પંક્તિઓને ભારતના રાષ્ટ્રીય ગીત તરીકે સ્વીકારવામાં આવી હતી અઢારસો છન્નુંમાં કોંગ્રેસમાં રવિન્દ્રનાથ ટાગોર દ્વારા તેનું પઠન કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેને સૌપ્રથમ રાજકીય મહત્વ પ્રાપ્ત થયું હતું વિશ્વનો સૌથી મોટો મહાદ્વીપ કયો છે ઓપ્શન છે યુરોપ એશિયા ઓસ્ટ્રેલિયા આફ્રિકા જવાબ આવશે એશિયા ખંડ એ પૃથ્વી પરની જમીનનો એક વિશાળ વિસ્તાર છે જે એકબીજા સાથે જોડાયેલા છે ભૂમિને કયો ખંડ માનવામાં આવે છે તેના માટે કોઈ નિયમો નથી પરંતુ સામાન્ય રીતે વિશ્વમાં છ કે સાત ખંડો છે જેમાં આફ્રિકા એન્ટાર્કટિકા એશિયા યુરોપ ઉત્તર અમેરિકા ઓસેનિયા અને દક્ષિણ અમેરિકા છે પૃથ્વી પર કુલ કેટલા મહાસાગર છે ઓપ્શન છે પાંચ નવ સાત આઠ જવાબ આવશે પાંચ પાંચ મહાસાગરો જોડાયેલા છે અને વાસ્તવમાં પાણીનો એક વિશાળ ભાગ છે જેને વૈશ્વિક મહાસાગર અથવા માત્ર મહાસાગર કહેવાય છે વૈશ્વિક મહાસાગર સૌથી નાનાથી મોટા સુધીના પાંચ મહાસાગરો છે જેમાં આર્કટિક મહાસાગર દક્ષિણ મહાસાગર હિંદ મહાસાગર એટલાન્ટિક મહાસાગર પેસિફિક મહાસાગરનો સમાવેશ થાય છે નીચેનામાંથી કયા રાજ્યોને ભારતનું મસાલા ભંડાર કહેવાય છે ઓપ્શન છે મધ્યપ્રદેશ આંધ્રપ્રદેશ કેરળ કર્ણાટક જવાબ આવશે કેરળ કેરળ ભારતના મસાલાના બગીચા તરીકે જાણીતું છે તેના સુંદર દરિયા કિનારા સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસો ઉપરાંત અહીં ઉગાવવામાં આવતા મસાલા રાજ્યની ઓળખ છે આપણે કહી શકીએ કે મસાલા પર ભારતનો અધિકાર છે કારણ કે કેરળ વિવિધ અને ગુણાત્મક તેમજ વિવિધ મસાલાઓનું ઘર છે કેરળના લોકોને આજીવિકા મેળવવામાં પણ મદદ કરે છે અને કેરળ મસાલાઓની મહત્તમ નિકાસ પણ કરે છે કેરળને ભારતના મસાલાના બગીચા તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તે વિવિધ પ્રકારના મસાલા ધરાવે છે અને તે તેના માટે વિશ્વવિખ્યાત પણ છે નીચેનામાંથી દ્રોણાચાર્ય પુરસ્કાર કોને આપવામાં આવે છે ઓપ્શન છે જુનિયર ખેલાડીને ખેલ પ્રશિક્ષકને સિનિયર ખેલાડીને કે એક પણ નહીં જવાબ આવશે ખેલ પ્રશિક્ષકને દ્રોણાચાર્ય પુરસ્કાર સત્તાવાર રીતે રમતગમત અને રમતોમાં ઉત્કૃષ્ટ કોચ માટે આપવામાં આવે છે તે ભારતીય રમતગમત કોચિંગ સન્માન છે આ પુરસ્કારનું નામ ગુરુદ્રોણના નામ પરથી આપવામાં આવ્યું છે જેને ઘણીવાર દ્રોણાચાર્ય અથવા ગુરુદ્રોણ તરીકે પણ ઓળખવામાં આવે છે જે પ્રાચીન ભારતના સંસ્કૃત મહાકાવ્ય મહાભારતનું પાત્ર છે ભારતનો સૌથી મોટો સૈન્ય પુરસ્કાર કયો છે ઓપ્શન છે વીરચક્ર પરમવીર ચક્ર અશોક ચક્ર કે એક પણ નહીં જવાબ આવશે પરમવીર ચક્ર પરમવીર ચક્ર ભારતનું સર્વોચ્ચ સૈન્ય શણગાર છે જે યુદ્ધના સમય દરમિયાન વિશિષ્ટ બહાદુરી દર્શાવવા માટે આપવામાં આવે છે પરમવીર ચક્ર એટલે અંતિમ બહાદુરનું ચક્ર જાન્યુઆરી બે હજાર અઢાર સુધીમાં લગભગ એક્યાસી વખત પરમવીર ચક્ર આપવામાં આવ્યું છે કમ્પ્યુટરમાં ઉપયોગી આઈસી ચીપ કયા ધાતુમાંથી બનાવવામાં આવે છે ઓપ્શન છે ક્રોમિયમ સિલિકોન સિલ્વર આયરન ઓક્સાઇડ જવાબ આવશે સિલિકોન ચીનની રાજધાની કઈ છે ઓપ્શન છે બેઇજિંગ વુહાન શાંઘાઈ કે એક પણ નહીં જવાબ આવશે બેઇજિંગ બેઇજિંગ એ વિશ્વનું સૌથી મોટું વસ્તી ધરાવતું રાષ્ટ્રીય રાજધાની શહેર છે અને શાંઘાઈ પછી ચીનનું બીજું સૌથી મોટું શહેર છે તે ઉત્તર ચીનમાં સ્થિત છે રાજ્યના સીધા વહીવટ હેઠળ નગરપાલિકા તરીકે સંચાલિત છે બેઇજિંગ એ વૈશ્વિક શહેર અને સંસ્કૃતિ રાજકારણ નાણાં વેપાર અર્થશાસ્ત્ર શિક્ષણ સંશોધન ભાષા પ્રવાસ મીડિયા રમતગમત વિજ્ઞાન અને ટેકનોલોજી અને પરિવહન માટે વિશ્વનું અગ્રણી કેન્દ્રમાંનું એક છે તો મિત્રો આ હતા જનરલ નોલેજ ના પંદર સવાલો